नमस्ते विद्यार्थी मित्रों, हूँ दर्शन पांसुरिया, पार्थ नॉलेज इंस्टीट्यूट द्वारा कार्यरत यूट्यूब चैनल पार्थ इंस्टीट्यूट नी अंदर आप सर्वे नो स्वागत करूँ छूँ। धोरण 11 कॉमर्स विषय BA पाठ नंबर 5 धंधाकीय व्यवस्थाना स्वरूपों भाग पहलो जेनो लेक्चर नंबर 2। गया लेक्चर नी अंदर आपणे वैयक्तिक मालिकीनो अर्थ एनी व्याख्या अने एना लक्षणों विषय नी चर्चा करेली हती। आजना लेक्चर मा वैयक्तिक मालिकीना फायदा विषय नी वात करवानी छे। तमने एवो प्रश्न पूछाय, वैयक्तिक मालिकीनो अर्थ आपी तेना फायदा समझावो, तो 5 नी अंदर आ प्रश्न पूछाई शके। जो अर्थ साथे तमने फायदा पूछाय तो 5 में आवे, मात्र ने मात्र फायदा अलग थी पूछाय तो आ प्रश्न 3 नी अंदर पण पूछाई शके। तो चावी छे नी जा मुका संस्था में झड़पी परिवर्तन कर। तो आ चावी ऊपर थी चावी प्रमाणे तमने 9-8 मुद्दा छे अहीं आपेला छे, जेमानो पहेलो मुद्दो छे रहस्यनी जाळवणी, बीजू कीधुं छे ओछी मूड़ी, ત્રીજું કીધું છે ઓછા કાનૂની એટલે કે સરકારી નિયંત્રણો, ત્યાર પછી સંસ્થામાં એટલે વ્યક્તિગત સંપર્ક, સ્થા એટલે સ્થાપના વિધિ, વૈયક્તિક માલિકીની સરળ સ્થાપના વિધિ, ત્યાર પછી ઝડપી આંખે આખું લેવાનું, ઝડપી નિર્ણયો અને પરિવર્તન એટલે પરિવર્તનશીલતા અને કર એટલે કરવેરાનો ઓછો બોજ। આ 8 મુદ્દા છે, એ 8-8 મુદ્દાની સમજૂતી તમને અહીંયા આપેલી છે, જેમાંનો પહેલો મુદ્દો તમને કીધો છે રહસ્યની જાળવણી। तो એમાં તમને કીધું ધંધાની સફળતાના રહસ્ય ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે। ધંધાના રહસ્ય ક્યાં? તો ધંધાની નીતિ અને ધંધાની વ્યૂહરચનાઓ, કે જે અન્ય ધંધાકીય એકમ બજારની અંદર ધંધાકીય એકમ જ્યારે હરીફાઈમાં હોય ત્યારે અન્ય એકમ સામે તમારા ધંધાકીય એકમે પોતાની નફાકારકતા જાળવી રાખવી હોય તો ત્યારે ધંધાકીય એકમે પોતે જે નીતિ કે પોતે જે વ્યૂહરચનાના આધારે કાર્ય કરતા હોય એ નીતિ કે વ્યૂહરચનાને અન્ય કરતાં છુપી રીતે રાખવી એટલે કે ગુપ્તતા જાળવવી એ જરૂરી છે। જો તમારા ધંધાની નીતિ કે વ્યૂહરચના એ અન્યને ખબર પડે તો ત્યારે અન્ય ધંધાકીય એકમ સાથે તમારા ધંધાકીય એકમને હરીફાઈમાં ટકાવી રાખવું એ મુશ્કેલ બનતું હોય। એટલે કીધું કે ધંધાની સફળતાના રહસ્ય ગુપ્ત રાખવા, જાળવી રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે, જરૂરી હોય। વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ છે। આપણે ગયા લેક્ચરની અંદર વ્યાખ્યાની વાત કરી ત્યારે એવું કીધું હતું કે ધંધાની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે, જે સંપૂર્ણ સંચાલન, માલિકી અને વહીવટ એટલે કે ખરીદી અને વેચાણની પ્રક્રિયામાં પોતે એકલો જ જવાબદાર છે। તો ત્યારે એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી તે વેપારના જે કોઈ પણ વહીવટ છે, સોદાઓ છે, હિસાબો છે અને ધંધાની સફળતાની ચાવીઓ એટલે કે ધંધાની નીતિ અને ધંધાની વ્યૂહરચનાઓ એ ગુપ્ત રાખી શકે। જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ એક જ ધંધાકીય એકમમાં કાર્યરત થાય ત્યારે અન્ય વ્યક્તિથી તમારા ધંધાકીય એકમની નીતિઓને ગુપ્ત રાખવી એ મુશ્કેલી અનુભવાતી હોય। ત્યારે એક જ વ્યક્તિ વૈયક્તિક માલિકીના ધંધામાં કાર્યરત હોય તો ત્યારે વેપારની જે કોઈ પણ નીતિ અને વ્યૂહરચનાઓ છે એને તમે જાળવી શકો છો અને વેપારના અન્ય સ્વરૂપો જેવા કે ભાગીદારી, ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ત્યાર પછી છે સહકારી મંડળી અને છે કંપની। આ વેપારના અન્ય સ્વરૂપો છે, એના કરતાં આ સ્વરૂપમાં એટલે વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં રહસ્યની જાળવણી વધારે સારી રીતે કે વધારે યોગ્ય રીતે થઈ શકે છે। માટે વૈયક્તિક માલિકીના ફાયદામાં પહેલો ફાયદો છે રહસ્યની જાળવણી કરવી, રહસ્ય ગુપ્ત રાખવા, ધંધાકીય એકમની નીતિ અને વ્યૂહરચના અન્ય કરતાં છુપી રીતે રાખવી। ત્યાર પછીનો બીજો મુદ્દો આપ્યો, જા મુકા સંસ્થામાં ઝડપી પરિવર્તન કર, જેનો મુદ્દો મુકામાં મૂ ઉપરથી છે ઓછી મૂડી। અન્ય ધંધાકીય સ્વરૂપ છે એના કરતાં ઓછી મૂડીથી તમારું ધંધાકીય એકમ તમે શરૂ કરી શકો, જેમાં કીધું ઓછી મૂડી
એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે। વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે। આપણી આજુબાજુમાં રહેલા કરિયાણાના વેપારી, લેસની દુકાનોવાળા જે વૈયક્તિક માલિકીનો ધંધો ચલાવતા હોય, આવા તમામ વ્યક્તિઓ કે જે ઓછી મૂડીએ પોતાના ધંધાકીય એકમની શરૂઆત કરી શકે છે, ઓછી મૂડીથી પોતાનો ધંધાકીય એકમ ચલાવી શકે, એટલે કીધું કે જેમાં સામાન્યતઃ ઓછી મૂડીની જરૂરિયાત હોય, નાના પાયાનો ધંધાકીય એકમ હોય અને વૈયક્તિક માલિકી છે એટલે ઓછામાં ઓછા મૂડીરોકાણ દ્વારા તમારો ધંધો શરૂ થઈ શકે, કાર્યરત થઈ શકે। માટે કીધું કે વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે અને ઓછી મૂડીથી વેપાર કરી શકે છે। જો વૈયક્તિક માલિકને વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે। પણ ગયા લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે જો ધંધાનો માલિક ઓછીની મૂડી ધંધામાં લાવી અને પછી રોકાણ કરે તો એ ઓછીના નાણાં પરત કરવાની જવાબદારી ધંધાના માલિકની હોય, ધંધાની નહીં। તમે એકાઉન્ટમાં ભણી ગયા કે માલિક અને ધંધો આ બંનેનું અસ્તિત્વ અને બંનેનું વ્યક્તિત્વ અલગ છે। એટલે ધંધામાં ધંધાનો માલિક જ્યારે નાણાંનું રોકાણ કરે, બીજા પાસેથી નાણાં લાવી અને રોકાણ કરે, તો એ ઓછીના નાણાં જે લાવેલા છે એ પરત કરવાની સંપૂર્ણ જવાબદારી ધંધાના માલિકની હોય, ધંધાની જવાબદારી બનતી નથી। માટે એવું કીધું કે વૈયક્તિક માલિકી એ ઓછી મૂડીથી પણ ચલાવી શકાય એવો ધંધો છે। પણ જ્યારે મૂડીરોકાણની વધારાની આવશ્યકતા હોય ત્યારે તમે બાહ્ય સ્ત્રોત પાસેથી એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં મેળવીને પણ તમારા ધંધાકીય એકમની શરૂઆત કરી શકો છો। ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપ્યો છે ઓછા કાનૂની નિયંત્રણો। કાનૂની એટલે સરકારી નિયંત્રણ। ગયા લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે જ્યારે વૈયક્તિક માલિકીનું ધંધાકીય એકમ જો તમારે શરૂ કરવું હોય તો વૈયક્તિક માલિકીના ધંધાકીય એકમ શરૂ કરવા માટે કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી તમારે પસાર થવાની જરૂરિયાત રહેતી નથી। ગમે ત્યારે ઈચ્છો ત્યારે ધંધાકીય એકમની શરૂઆત કરી શકો અને ઈચ્છો ત્યારે ધંધો બંધ કરી શકો, પણ એ ધંધો જે તે પ્રાદેશિક સ્થિતિ પ્રમાણે કાયદેસરનો હોવો જોઈએ। એટલે કીધું કાનૂની નિયંત્રણ એટલે સરકારી નિયંત્રણો ઓછા જોવા મળે। વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપો ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને કંપની, એ બધાની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણ એટલે સરકારના નિયંત્રણ ઓછા હોય। જેમ કે તમારે મૂડીમાં જ્યારે વધારો ઘટાડો કરવો હોય તો ત્યારે કોઈની સંમતિ, કોઈની પરવાનગીની આવશ્યકતા નથી। જો તમારે કંપનીના મૂડીરોકાણમાં ફેરફાર કરવો હોય ત્યારે કંપનીના તમામ શેર હોલ્ડરો પ્લસ સેબી, જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે કે જે શેર બજારનું નિયંત્રણ ધરાવે છે, આની પાસેથી તમામ પ્રકારની પરવાનગી લેવી પડે અને પછી તમે ધંધાકીય એકમની મૂડીની અંદર વધારો ઘટાડો કે ફેરફાર કરી શકો છો। જ્યારે કોઈ વૈયક્તિક માલિકીનો ધંધો હોય એમાં તમારે મૂડીમાં કોઈ પણ પરિવર્તન કરવું હોય, કોઈ પણ જાતનો વધારો ઘટાડો કરવો હોય, ત્યારે કોઈ પણ જાતની સરકારી પરવાનગીની કે અન્ય કોઈ પણ પરમિશન લેવાની જરૂરિયાત હોતી નથી। ધંધાનું કદ એ મર્યાદિત છે એટલે અન્ય ધંધાકીય એકમ કરતાં વૈયક્તિક માલિકીના ધંધાનું સ્વરૂપ નાનું છે, નાના પાયાનું ધંધાકીય એકમ છે, કે જેના કારણે કાનૂની નિયંત્રણ એટલે સરકારના નિયંત્રણો અન્ય સ્વરૂપોની તુલનામાં, અન્ય સ્વરૂપોની સરખામણીએ કેવા હોય, ઓછા હોય। એટલે અહીંયા કીધું છે કે ઓછા કાનૂની નિયંત્રણો જોવા મળે, અન્ય ધંધાકીય એકમ કરતાં નાનું કદ હોવાના કારણે, નાના પાયાનું ધંધાકીય એકમ હોવાના કારણે અહીંયા વૈયક્તિક માલિકી અન્ય ધંધાકીય સ્વરૂપોની તુલનામાં ઓછા કાનૂન નિયંત્રણો ધરાવે, સરકારના નિયંત્રણો ઓછા હોય છે। ત્યાર પછી તમને આપ્યું છે સંસ્થામાં ઝડપી પરિવર્તન કર, તો ચોથો મુદ્દો આપ્યો વ્યક્તિગત સંપર્ક રાખી શકાય। આપણે લક્ષણોની અંદર આ મુદ્દો જોઈ ગયા હતા કે વ્યક્તિગત સંપર્ક શક્ય છે, અંગત સંપર્ક એવું તમને કીધું હતું લક્ષણમાં। તો ધંધાકીય એકમનું સ્વરૂપ નાનું છે એટલે ધંધાકીય એકમની નજીક આવતા જે કોઈ પણ ગ્રાહકો છે કે જે તમારા ધંધાકીય એકમને અનુસરતા હોય કે અસર કરતા હોય, એવા ગ્રાહકલક્ષી સંપર્ક તમે પ્રત્યક્ષ રીતે રાખતા હોય,
કે જેના કારણે ગ્રાહકોની પરિસ્થિતિથી તમે વાકેફ હોય છે, પરિચિત હોય છે. તો અહીંયા કીધું વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને ધંધાનું સંચાલન એના વચ્ચે એક્ય જોવા મળે. એક્ય એટલે સંચાલન અને માલિકી આ બંને એક જ વ્યક્તિના હાથમાં હોય એને કહેવાય એક્ય જોવા મળે. તો વૈયક્તિક માલિકીમાં માલિકી અને સંચાલન બંનેમાં એક્ય જોવા મળે છે. સંચાલન અને માલિકી બંને એક જ હોય. માલિક પોતે જ પોતાના ધંધાનું સંચાલન સૂત્ર એટલે સંચાલન કરતો હોવાથી, એટલે કે પોતાના હાથમાં રાખતો હોવાથી, ધંધાકીય એકમના ગ્રાહકો પોતાના ધંધાકીય એકમમાં જો કર્મચારી તરીકે કોઈ વ્યક્તિ કામ કરતો હોય, જરૂરિયાત હોય તો એવા કર્મચારીઓ અને ધંધાના લેણદારો એટલે જે ધંધા પાસેથી પૈસા માંગે છે, ધંધાનું દેવું છે, આવા તમામ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત રીતે પોતે જાતે જ ધંધાના સ્થળે કાર્યરત હોવાના કારણે જીવંત સંપર્ક રાખી શકે છે. એ અન્ય તમામ લોકો સાથે સંકળાયેલો હોય છે. માટે બદલાતા જતા વેપાર વલણ એટલે કે બદલાતી જતી લોકોની ફેશન, ટેવ, માંગ, અભિરુચિ, રસ અને પસંદગી તેમજ ગ્રાહકોની રુચિમાં જે કોઈ પણ ફેરફાર આવે એ પ્રમાણે ઉત્પાદન અને એ પ્રમાણે વિતરણ વ્યવસ્થા એટલે ધંધાકીય એકમની વેચાણ વ્યવસ્થા એમાં જરૂરી એવો ફેરફાર કરી અને પોતાનું બજાર સાચવી શકે છે. ઉદાહરણ તરીકે પહેલા સુતરાઉ કાપડ ચાલતું, હવે અત્યારે જીન્સ વધારે પડતું મહત્વ ધરાવે. તો જીન્સ આવે તો સુતરાઉ કાપડની માંગમાં ઘટાડો થાય. તો બજારમાં ધારો કે જીન્સની માંગ છે એના આધારે ધંધાની ઉત્પાદન પ્રવૃત્તિ ગોઠવવી, આને કહેવાય બજાર સંશોધન. શું કહેવાશે? બજાર સંશોધન. તો આ બજાર સંશોધન જીન્સની માંગ ઊભી થઈ તો એ પ્રમાણે ધંધાકીય એકમનું ઉત્પાદન અને એકમની વિતરણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો માંગની તમને જાણ છે એમ છતાં તમે જૂની સિસ્ટમ પ્રમાણે કે જૂની પદ્ધતિ પ્રમાણે તમારું ઉત્પાદન કાર્ય શરૂ રાખો તો ત્યારે ધંધાએ નુકસાનીનો સામનો કરવો પડતો હોય. માટે એવું કીધું છે કે બદલાતા જતા વેપાર વલણ, ફેશન તેમજ ગ્રાહકોની રુચિમાં જ્યારે પણ પરિવર્તન થાય ત્યારે એ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાની અંદર એટલે કે વેચાણની જે વ્યવસ્થામાં છે એમાં જરૂરી ફેરફાર કરી અને પોતાનું બજાર સાચવી શકે, કે જેના માટે વ્યક્તિગત સંપર્ક એ અનિવાર્ય છે, જરૂરી છે. આ વ્યક્તિગત સંપર્કના કારણે જ તમને બજારની પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવે. આ એના માટેનો ફાયદો. ત્યાર પછીનો પાંચમો ફાયદો કીધો છે, એ પણ લક્ષણની અંદર આવ્યો હતો. સરળ સ્થાપના વિધિ જોવા મળે. તમને લક્ષણમાં કીધું હતું કોઈ પણ વ્યક્તિ અન્ય ધંધાકીય એકમની સરખામણીએ ખૂબ જ સરળતાથી વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ કરી શકે. અન્ય ધંધાકીય એકમની અંદર અહીંયા મુશ્કેલી જોવા મળે. શું કામ મુશ્કેલી જોવા મળે? તો કે કાયદાકીય જટિલ અને અટપટી વિધિમાંથી પસાર થવું પડે, જ્યારે અહીંયા કોઈ પણ જાતની કાયદાની આટીઘૂટીમાં પડવાની જરૂરિયાત રહેતી નથી. એટલે સરળતાથી તમે ઈચ્છો ત્યારે ધંધો શરૂ કરી શકો છો અને તમે ઈચ્છો ત્યારે ધંધો છે એ બંધ કરી શકો છો. તો કીધું વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ એ સરળ છે. આ પ્રથામાં કોઈ પણ જાતના દસ્તાવેજો તૈયાર કરવાના થાય નહીં. કાયદાની કોઈ અટિલ કે અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. આથી ઓછી મૂડીવાળો વ્યક્તિ એટલે કે જેની પાસે રોકાણની ક્ષમતા મર્યાદિત છે, રોકાણ કરવાની ક્ષમતા ઓછી છે, આવો ઓછી મૂડીવાળો અશિક્ષિત હોય, ઓછું ભણેલો હોય કે પછી સામાન્ય કૌશલ્ય ધરાવતો હોય, કૌશલ્ય એટલે કુશળતા ધરાવતો હોય, ઓછી આવડત ધરાવતો હોય, એવો વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે. તમે પાઠ નંબર પહેલાની અંદર ભણી ગયા કે ધંધા માટે કોઈ પણ જાતની લાયકાત મહત્વ ધરાવતી નથી. જે વ્યક્તિ પાસે ધંધાકીય કુશળતા મોટા પ્રમાણમાં હોય એટલે કે ધંધો ચલાવવાની ક્ષમતા ધરાવતો વ્યક્તિ હોય એ અશિક્ષિત હોવા છતાં પણ પોતાનું ધંધાકીય એકમ શરૂ કરી શકે છે અને ચલાવી શકે છે. માટે કીધું કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે. આ પ્રથામાં કોઈ પણ જાતના દસ્તાવેજો તૈયાર કરવાના ન થાય. કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાની જરૂરિયાત નથી. એટલે ઓછી મૂડીવાળો વ્યક્તિ અશિક્ષિત હોય અને ધંધાકીય એકમ માટે સામાન્ય કુશળતા એટલે કે સામાન્ય આવડત ધરાવતો હોય એવો વ્યક્તિ પણ આવા ધંધાકીય એકમ શરૂ કરી શકે. ત્યાર પછી તમને છઠ્ઠો મુદ્દો કીધો છે, ઝડપી નિર્ણયો લઈ શકાય.
वैयक्तिक मालिक ए धंधा विषयक बाबतोनो सर्वोपरि निर्णायक छे। सर्वोपरि निर्णायक एटले एक ज व्यक्ति मालिकी, एक ज व्यक्ति संचालन धरावे एटले पोते ज मुख्य निर्णायक व्यक्ति कहेवाय। धंधानो मुख्य निर्णय लेनार व्यक्ति पोते ज छे, माटे पोताना धंधाने स्पर्शती जे कोई पण बाबतो होय एना अंगे त्वरित त्वरित एटले झड़पथी ए निर्णयो लई शके छे। एने कोई ने पूछवा जवानी जरूरियात होती नथी। एने जे निर्णय योग्य लागशे ए निर्णय ए गमे त्यारे एने सरळताथी पोतानी मरजी मुजब लई शके छे। बजारनी रूख, बजारनी परिस्थिति अने बदलाता जता बजारना संजोगो एना अनुसार झड़पी निर्णय लई शके। मैं हमणां कीधुं के सुतराव कापड़ना बदले ज्यारे जीन्सनुं कापड़ बजारमां आवे तो अहींया जीन्सना कापड़ना उत्पादन अने वितरण अंगेना निर्णय तात्कालिक लई शकाय। बीजुं कीधुं छे तांबा पितळना वासण छे एना स्थाने धारो के स्टीलना वासण आवे तो बजारनी बदलाती जती रूख के बदलाता जता संजोगो अनुसार झड़पी निर्णय लई शकाय। ત્યારબાદ ધારો કે પેલા ફાઉન્ટેન પેન આવતી એના બદલે અત્યારે બોલપેનનો વપરાશ વધ્યો છે તો એ બોલપેનનો વપરાશ શરૂ થાય એટલે એની માંગના આધારે તાત્કાલિક નિર્ણય લઈ શકાય। તો ધંધાકીય એકમની અંદર એક જ વ્યક્તિ પોતે જ પોતાના ધંધાકીય એકમનો સર્વોપરી નિર્ણાયક હોવાના કારણે એ પોતાની પરિસ્થિતિ અંગેના નિર્ણયો ગમે ત્યારે લઈ શકે છે। અને ત્યાર પછીનો સાતમો મુદ્દો કીધો પરિવર્તનશીલતા। વૈયક્તિક માલિકીમાં બદલાતા જતા સંજોગોની સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે, ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી શકે છે। ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને કારણે ધંધામાં પરિવર્તન છે એ માલિક ગમે ત્યારે ઈચ્છે ત્યારે લઈ શકે, કારણ કે ધંધાકીય એકમનો મુખ્ય સંચાલન કરતા વ્યક્તિ એ માલિક પોતે છે। માટે ધંધાકીય એકમની પરિસ્થિતિ જ્યારે બદલાય, બજારની પરિસ્થિતિ બદલાય ત્યારે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફાર કરી અને બદલાતી જતી સમય અને સંજોગો અનુસાર ધંધાકીય એકમમાં આવેલી તક ઝડપી અને નિર્ણય લઈ શકે છે। અને ઝડપી નિર્ણય સતત જાગૃતિને કારણે એ ધંધામાં પરિવર્તન પણ લાવી શકે છે। ત્યારબાદ ફાયદાનો છેલ્લો આઠમો મુદ્દો કીધો કરવેરાનો ઓછો બોજ જોવા મળે। કરવેરો એટલે ઇન્કમ ટેક્સ। વૈયક્તિક માલિકીના ધંધાની આવક એ સંપૂર્ણ આવક માલિકની છે। હવે વૈયક્તિક માલિકી છે ને નાના પાયાનું એકમ કહેવાય, નાના પાયાનો ધંધો કહેવાય। ધંધો નાના પાયાનો હોય એટલે અન્ય ધંધાકીય એકમની સરખામણીએ વૈયક્તિક માલિકીના ધંધાકીય એકમની આવક ઓછી હોય એટલે કીધું એટલે વ્યક્તિએ ભરવા પડતા જેટલા પણ આવકવેરા છે, ઇન્કમ ટેક્સ છે, એના દર આ વૈયક્તિક માલિકને લાગુ પડે। સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોય એટલે આવક પણ ઓછી હોય। કોના કરતાં ઓછી? તો ધંધાકીય એકમના અન્ય સ્વરૂપો કરતાં વૈયક્તિક માલિકીના ધંધાની આવક એ ઓછી જોવા મળે, જેથી કરવેરાનો બોજ એ પણ ઓછો હશે, કરવેરાનો બોજ પણ ઓછો જોવા મળે। કરવેરાનો બોજ મતલબમાં અત્યારે 5 લાખ રૂપિયા જેટલી આવક એ કર મુક્ત આવક ગણાય। કેવી આવક ગણાશે? કર મુક્ત આવક। કર મુક્ત આવક એટલે જે વ્યક્તિની ચોખ્ખી આવક 5 લાખ સુધી હોય એને કોઈ પણ જાતનો આવકવેરો એટલે કે ટેક્સ ભરવો પડે નહીં। તો એટલી આવક ઓછી હોય તો એને કરવેરામાંથી મુક્તિ મળી જાય। તો અહીંયા કીધું છે કે વૈયક્તિક માલિકીનું ધંધાકીય એકમનું સ્વરૂપ અન્ય ધંધાકીય એકમો કરતાં નાનું છે કે જેના કારણે એની આવક એ અન્ય ધંધાકીય એકમની સરખામણીએ ઓછી જોવા મળે, કે જેના કારણે કરવેરાનો બોજ પણ વૈયક્તિક માલિક માટે ઓછો હશે। ત્યાર પછી તમને એવો પ્રશ્ન પૂછાય વૈયક્તિક માલિકીની મર્યાદાઓ સમજાવો। તો આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય, એમાં 6 મુદ્દા છે, 1 મુદ્દાનો અડધો માર્ક થાય। તો વૈયક્તિક માલિકીની મર્યાદાઓ સમજાવો 3 માર્ક, એમાંય તમને ચાવી આપેલી છે નીલા આમ કા જવાબદારી। તો એમાં 6 મુદ્દા, પહેલું કીધું ની એટલે નિર્ણયમાં ભૂલની શક્યતા, મર્યાદા એટલે ખામી, ફાયદા એટલે લાભ,
જ્યારે લક્ષણ પૂછાય ને ત્યારે ધંધાના ફાયદા અને મર્યાદા આ બધું ટૂંકમાં ધંધાને અસર કરતી બધી જ બાબત આવી જાય. જ્યારે ફાયદા પૂછાય ને તો ત્યારે ધંધાની હકારાત્મક બાબતોને ધ્યાનમાં લેવાની, અને જ્યારે ખામી એટલે કે મર્યાદા પૂછાય ત્યારે માત્ર ને માત્ર ધંધાની નકારાત્મક બાબતને ધ્યાનમાં લેવાની. આટલું યાદ રાખવાનું. તો એમાં પહેલું કીધું, વૈયક્તિક માલિક એકલો જ હોય એટલે ઝડપી નિર્ણય લેવા જાય, નિર્ણયમાં ભૂલ થવાની શક્યતા હોય. બીજું કીધું છે, મોટા પાયા પર વેપારના લાભનો અભાવ જોવા મળે. કેમ? તો કે ધંધો ઓછી મૂડીથી થાય એટલે મોટા પાયા પર વેચાણનો લાભ એને લેવો હોય તો મૂડીરોકાણ કેવું કરવું પડે? વધારે. મૂડીરોકાણ વધારે કરવું પડે તો એની પાસે મૂડીનો અભાવ હોય એટલે કોઈ પણ જાતનો વધારાનો બોજ લેવા માટે કે સાહસ કરવા માટે તૈયાર થાય નહીં, એટલે મોટા પાયા પર એને લાભ ન મળે. બીજું કીધું, ટૂંકું આયુષ્ય. જે વ્યક્તિ ધંધો ચલાવતો હોય મૃત્યુ પામે પછી એના વારસદાર તરીકે જે વ્યક્તિ ધંધો ચલાવવાનો હોય એનામાં ધંધો ચલાવવાની આવડત ન હોય, ધંધો બંધ કરવો પડે, એટલે વૈયક્તિક માલિકીનું આયુષ્ય અન્ય ધંધાકીય એકમની સરખામણીમાં ટૂંકું હોય. બીજું કીધું, મર્યાદિત મૂડી. મર્યાદિત મૂડી એટલે ઓછી મૂડી. ત્યાર પછી કીધું, મર્યાદિત કાર્યશક્તિ. એક જ વ્યક્તિ કાર્યરત હોય, બધું જ ધંધાકીય એકમનું માલિકી સંચાલન ને વહીવટ બધું જ એણે કરવાનું, એટલે કાર્યશક્તિ, કાર્ય કરવા માટે ઓછામાં ઓછા વ્યક્તિ મળે. કર્મચારી રાખો પણ ધંધાનો જે કાર્ય બોજ છે એ બધો જ એક જ વ્યક્તિ ઉઠાવવાનો થાય. અને ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે ધંધાકીય એકમનો માલિક જ્યારે નુકસાનીમાં ધંધો ચાલતો હોય ત્યારે દેવું ચૂકવવાની ક્ષમતા ઓછી હોય તો ત્યારે ધંધાકીય એકમની મિલકતો વેચતા જો દેવું ભરપાઈ ન થાય ત્યારે એણે પોતાની અંગત મિલકત વેચવી પડે અને દેવું ભરપાઈ કરવું પડે તો એને કહેવાશે માલિકની અમર્યાદિત જવાબદારી, જેની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા. પહેલો મુદ્દો તમને આપેલો છે, નિર્ણયોમાં ભૂલની શક્યતા વધારે જોવા મળે. ભાગીદારી પેઢી હોય તો એમાં બે કે તેથી વધારે ભાગીદાર હોય, વધારે વધારે 20 હોઈ શકે, તો આ ભાગીદારો હોય તો બધા સાથે મળી અને નિર્ણય લે એટલે ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય. જો નિર્ણય યોગ્ય ન હોય તો ત્યારે લેવામાં આવે નહીં અથવા એને નકારી કાઢવામાં આવે એટલે ભૂલની શક્યતા ઓછી થઈ જાય. અહીંયા એક ફાયદો છે કે વૈયક્તિક માલિક છે એટલે ઝડપી નિર્ણય લઈ શકે, પણ ઝડપથી નિર્ણય લેવા જાય ત્યારે ખોટો નિર્ણય લેવાઈ જાય. એટલે ઝડપથી નિર્ણય લેવાય છે એ એનો ફાયદો છે, પણ નિર્ણયમાં ભૂલ થાય છે એ એની શું છે? મર્યાદા છે, ખામી છે. તો પહેલું કીધું છે, નિર્ણયમાં ભૂલની શક્યતા. વૈયક્તિક માલિક પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતો હોય અને તેને બીજાઓના અનુભવનો લાભ ન મળે, કેમ કે એ પોતે જ નિર્ણય લે એનો જેટલો અનુભવ હશે એનો ઉપયોગ થશે. બીજું કીધું છે, વિશિષ્ટ જ્ઞાન એનો લાભ એને ન મળે, કેમ કે એ પોતાના જ્ઞાન હોય એનો જ ઉપયોગ કરે, અને બુદ્ધિ જો હોય તો એટલે નિર્ણય લેવાની બુદ્ધિ હોય તો એનો જ લાભ મળે, એટલે એનો જ લાભ મળી શકતો, બહારનો લાભ બીજા અન્ય વ્યક્તિનો લાભ મળી શકતો નથી. જેથી વેપારી ગમે એટલો બાહોશ હોય, કુશળ હોય, આવડત ધરાવતો હોય, ચતુર હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણયો ક્યારેક એવું બની શકે કે ઝડપથી નિર્ણય લેવા જાય અને ઉતાવળિયા નિર્ણય લેવાઈ જાય તો એ ક્યારેક ભૂલ ભરેલા પણ હોઈ શકે અને ક્ષતિયુક્ત, ક્ષતિયુક્ત એટલે ખામીવાળા પણ હોઈ શકે. માટે વેપાર માટે આવા નિર્ણયો એ ભૂલ ભરેલા સાબિત થાય છે અને એનાથી નફો મેળવવાની તક હોય એના બદલે નુકસાનીનો ભોગ પણ બનવું પડતું હોય. તો વૈયક્તિક માલિકીની પહેલી મર્યાદા છે નિર્ણયોમાં ભૂલની શક્યતા. ઝડપી નિર્ણય એ લાભ છે, એવી જ રીતે ધંધાકીય એકમ માટે લેવામાં આવતા જે ઝડપી નિર્ણય છે એ ક્યારેક ક્યારેક ધંધાકીય એકમમાં ભૂલ સર્જતા હોય. તો નિર્ણયમાં ભૂલની શક્યતા. બીજો મુદ્દો કીધો છે, મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ જોવા મળે. શા માટે આવું બને? તો વૈયક્તિક માલિકીના ધંધામાં મૂડીરોકાણનું પ્રમાણ ઓછું હોય તો ઓછી મૂડી એ ધંધાકીય એકમનો લાભ છે, પણ ઘણી વખત જે નફાકારક તક ધંધામાં આવતી હોય એ નફાકારક તકને સ્વીકારવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે. પણ વૈયક્તિક માલિક એકલો જ જવાબદાર છે અને એક જ વ્યક્તિ જવાબદાર છે, ઉપરાંત એની જવાબદારી અમર્યાદિત છે.
अमर्यादित जवाबदारी एटले धंधाकीय एकमनी मिलकत करता धंधाकीय एकमनु देवु वधी जाय अने एकमनी मिलकतो वेचता पण जो नुकसानी भरपाई न थाय तो त्यारे एकमना मालिके पोतानी अंगत मिलकत पोतानी खानगी मिलकत वेचीने देवु भरपाई करवू पड़े। ई अमर्यादित जवाबदारीना कारणे आवा वधारे मूडी रोकाण करी अने कोई पण जातनु साहस खेड़वा माटे तैयार न थाय અને એના કારણે જે મોટા પાયા ઉપર વેપારનો લાભ મળવો જોઈએ એ લાભ એને મળશે નહીં। તો અહીંયા કીધું કે વૈયક્તિક માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે, મર્યાદિત મૂડી એટલે ઓછી મૂડી, એના લીધે વેપાર સીમિત રહે, સીમિત એટલે ઓછા પ્રમાણમાં રહે। અમર્યાદિત જવાબદારી કે જેના લીધે વેપારી મોટું સાહસ કરવા માટે તૈયાર થતો નથી, મોટું સાહસ નહીં કરે, શું કામ તો કે અમર્યાદિત જવાબદારી, નફાના બદલે નુકસાન જાય तो मालिक नी अंगत मिलकत पण जवाबदार बने एटले मोटो साहस करवा माटे व्यक्ति तैयार थतो नथी अने नाना पाया पर खरीद वेचाण थाय अने एमांथी लाभ मळे ई ओछा हशे एटले ओछा लाभे ज वेपारी पोतानो वैयक्तिक मालिकीनो धंधो चलावतो होय। एटले नाना पाया पर खरीद वेचाण थतुं होवाथी मोटा पाया पर खरीदी अने वेचाणनो लाभ ए वैयक्तिक मालिकीने मळतो नथी केम के मूडी रोकाणनुं प्रमाण ओछुं जोवा मळे छे। ત્યાર પછી તમને ત્રીજો મુદ્દો આપ્યો છે ટૂંકું આયુષ્ય જોવા મળે, વૈયક્તિક માલિકીનું આયુષ્ય ટૂંકું છે, કેમ તો કે ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય એટલે કે સક્ષમ અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવે, જ્યારે દેવું ન ભરપાઈ કરી શકે ત્યારે આવી નાદારી નોંધાવવી પડતી હોય, કે અસ્થિર મગજનો થાય, અસ્થિર મગજનો એટલે ગાંડો થાય, તો ત્યારે ઈ ધંધાને ચલાવવા માટે સક્ષમ વ્યક્તિ કહેવાય નહીં। તો આવો વ્યક્તિ એટલે કે મૃત્યુ પામ્યો એ તો હોય જ નહીં, નાદાર જાહેર થાય એ કાયદેસર રીતે ધંધાકીય એકમ ચલાવી શકતો નથી, અને ધંધો બંધ થયો હોય પછી જે નાદાર જાહેર થયો હોય જ્યારે દેવું ભરપાઈ ન કરી શક્યો હોય ત્યારે, અને અસ્થિર મગજનો એટલે ગાંડો ધંધો ચલાવી શકે એવી સ્થિતિ હોતી નથી, એવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે। આમ તો અંત આવી જ જાય, પણ જો એના વારસદારમાં ધંધો ચલાવવાની ક્ષમતા હોય તો ચલાવશે, પણ એવું બને કે એના વારસદારોમાં ધંધા ચલાવવાની આવડતનો અભાવ હોય, જેટલો ધંધો વ્યક્તિ સારી રીતે ચલાવતો હોય એટલો જ સારી રીતે ધંધો એનો વારસદાર નહીં ચલાવી શકે, તો ત્યારે વારસદારમાં ધંધો ચલાવવાની આવડતનો અભાવ હોય ત્યારે શક્ય છે કે વેપાર નબળો પડતો જાય, એટલે કે પહેલાંની જેવી સ્થિતિમાં ચલાવી શકાતો નથી, અને કેટલાક સંજોગોમાં ધંધો બંધ પણ થઈ જાય છે, બંધ કરવો પડતો હોય, એટલે વૈયક્તિક માલિકીના ધંધાનું આયુષ્ય એ ટૂંકું જોવા મળે। માલિકનું મૃત્યુ થાય કે માલિક નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો ધંધો બંધ કરવાની નોબત પણ આવી શકે। ત્યાર પછી કીધું છે મર્યાદિત મૂડી, મર્યાદિત મૂડી એટલે ઓછી મૂડી, એ પણ વૈયક્તિક માલિકીનું નુકસાન છે, જેમાં કીધું ઓછી મૂડીથી વેપાર થઈ શકે એ વૈયક્તિક માલિકીનો લાભ છે એમ એની મર્યાદા પણ છે। લાભ શા માટે છે તો કે કોઈ પણ વ્યક્તિ નાનું ધંધાકીય એકમ શરૂ કરવા માંગતો હોય, નાના પાયાનો ધંધો શરૂ કરવા માંગે તો કરી શકે, આ એનો લાભ। પણ મર્યાદિત મૂડી એની મર્યાદા કેમ, એની ખામી કેમ, તો નાના પાયા પર ધંધો ચાલતો હોય એટલે વેપારનો લાભ એને ઓછો મળે, નફાકારક તક ઓછી મળે, જ્યારે વધારે મૂડી રોકાણ કરવાનું થાય ત્યારે આવા વ્યક્તિઓ મૂડી રોકાણ માટે તૈયાર થાય નહીં, મોટું સાહસ કે જોખમ ખેડવા માટે તૈયાર થતા નથી। એટલે અહીંયા કીધું છે કે એની મર્યાદા પણ છે, ઔદ્યોગિક ક્રાંતિ પછી જ્યારે ઉદ્યોગોની મોટા પ્રમાણમાં સ્થાપના થઈ ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ પછી બજારની અંદર હરીફાઈના પ્રમાણમાં વધારો થયો, એટલે એકમનું કદ છે, બજારની અંદર એકમની સ્થિતિ છે એ વિસ્તૃત બનતી જાય છે, ફેલાતી જાય, અને એ માટે જરૂરી મૂડી રોકાણ મેળવવાનું કાર્ય એ માલિક માટે શક્ય બનતું નથી। મોટા પાયા ઉપર કાચા માલની ખરીદી કરવી હોય તો વધારે મૂડી રોકાણ જોઈએ, તો મર્યાદિત મૂડી હોય તો મોટા પાયા ઉપર કાચો માલ ન ખરીદી શકાય,
महाकाय यंत्र खरीदवा हो एटले सारा धंधाकीय एकम माटे धंधाकीय एकम माटे सारा यंत्र खरीदवा हो अथवा आधुनिक यंत्र सामग्री खरीदवी हो तो मोटा प्रमाण में मूड़ी रोकाणनी जरूर पड़े पण मर्यादित मूड़ी हो एटले खरीदी शकाता नथी। अने मालनो संग्रह करवा माटे घणी वखत धंधाकीय एकम माटे मोटा धंधाकीय एकमना स्वरूपनी जरूर पड़े एटले के मोटू कद जोईए પણ ધંધાકીય એકમની અંદર મૂડીનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે આવા ધંધાકીય એકમ માટે મોટા સ્વરૂપમાં નિર્માણ કરવું વ્યવસ્થા કરવી એ મુશ્કેલી જોવા મળે માટે કીધું કે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ આવા તમામ કાર્ય માટે મર્યાદિત મૂડીના કારણે ક્ષમતા ધરાવતું નથી એટલે ઓછી મૂડી છે એ ધંધાકીય એકમની ખામી ગણાવી શકાય મર્યાદા ગણાવી શકાય। त्यार पछीनो पांचमो मुद्दो कीधो छे मर्यादित कार्य शक्ति जोवा मळे। वैयक्तिक मालिकीमां पेढ़ीनी नीति नक्की करवामां अथवा पेढ़ीनी व्यूह रचना नक्की करवामां मालिक जवाबदार होय अने दरेक व्यक्तिनी काम करवानी केटलीक मर्यादा होय। ज्यारे बधुं ज काम एक ज व्यक्तिना उपर आवी जाय त्यारे व्यक्तिनो काम करवानो बोज छे ने वधी जाय અને વ્યક્તિનો કામ કરવાનો બોજ વધે ત્યારે એ યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લઈ શકતો નથી એટલે કે જરૂરી નિર્ણયો લેવામાં એ મુશ્કેલી અનુભવે એટલે દરેકની મર્યાદા હોય એ મર્યાદાને ધ્યાને રાખી અને એને કામ મળવું જોઈએ। માલિક પોતે જ સંચાલક છે એટલે ગમે એટલો બુદ્ધિશાળી હોય ને તો પણ કેટલીક મર્યાદાઓ કેટલીક ખામી નડે ઉતાવળિયો નિર્ણય લેવા જાય તો ભૂલ થઈ જાય। અને આધુનિક યુગમાં ધંધાના વિકાસ માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા છે। જ્ઞાન હોવું જોઈએ, કુશળતા હોવી જોઈએ, ધંધો ચલાવવાની ક્ષમતા જોઈએ અને વૈયક્તિક માલિકીમાં અન્ય વ્યક્તિઓ સાથે વિચારની કોઈ પણ આપલે કરવાની શક્યતા ન હોવાના કારણે આ ધંધાકીય એકમ એટલે વૈયક્તિક માલિકીનો વિકાસ એ મર્યાદિત રહે તો એમાં વ્યક્તિની કાર્ય શક્તિ જવાબદાર છે। એક જ વ્યક્તિ ઉપર કાર્ય બોજ હોવાના કારણે એ સંપૂર્ણ સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકે છે પણ બીજાના અનુભવ જ્ઞાન કે કુશળતાનો લાભ એને મળતો નથી એટલે નિર્ણયમાં ભૂલની શક્યતા થાય એટલે એક જ વ્યક્તિ ઉપર કામ કરવાનો બોજ વધે છે। અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો કીધો છે અમર્યાદિત જવાબદારી। ગયા લેક્ચરમાં એ કીધું હતું અને આજે અહીંયા આપ્યું છે વૈયક્તિક માલિકીની માલિકની જવાબદારી અમર્યાદિત છે। અમર્યાદિત જવાબદારી એટલે એમાં કીધું કે તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી। અમર્યાદિત જવાબદારી કોને કહેવાય તો એક માર્કની વ્યાખ્યા કાલે પણ હતી ને અહીંયા પણ આપેલી જો ધંધાની મિલકત અને ધંધાના લેણા એટલે બીજા પાસેથી ધંધાએ પૈસા લેવાના હોય એના કરતાં ધંધાનું દેવું વધી જાય એટલે ધંધાએ બીજાના પૈસા દેવાના વધી જાય તો ત્યારે પોતાની અંગત મિલકત એટલે માલિકની પોતાની ખાનગી મિલકતો વેચીને પણ ધંધાનું દેવું એણે ચૂકવવું પડે છે, ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે તો માલિકની આવી જવાબદારીને અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખાવી શકાય। આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય એટલે માલિક મોટા સાહસ કરવા માટે તૈયાર થતો નથી કે મોટા સાહસ ખેડશે નહીં અને પોતાનું સામાન્ય ધંધાકીય એકમ સામાન્ય રીતે ચાલે એવો પ્રયત્ન કરતો હોય તો અમર્યાદિત જવાબદારી એ પણ વૈયક્તિક માલિકીના ધંધાની મર્યાદા કે ખામી ગણાવી શકાય। તો આ છ મુદ્દા 3 માર્કની અંદર પૂછાય આટલે સુધી રાખશું। ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ છે એના વિશેની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર કરશું। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર।